હેડ ક્લાર્કની ભરતીને લઈને પેપર લીક થયું છે તેને કારણે મોટું કૌભાંડ આચરાયું હોવાની શંકા ઊભી થઈ છે। રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સરકારી ભરતીઓ માટેની લેવાતી પરીક્ષાઓમાં પેપર લીક થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। युवा छात्र संघर्ष समिति द्वारा धारुकावाड़ा कॉलेज नी बहार गेट पर त्यांथी पसार थता लोको पासे भीख मांगीने अनोखी रीते विरोध करवामां आवी रह्यो छे। राज्य सरकार भर्ती कौभांड करीने युवानोने रोजगारी आपवाथी वंचित राखी भीख मांगवानो वखत आव्यो होय ए रीते तेओ प्रदर्शन करी रह्या छे। साथे ज गौण सेवा पसंदगी मंडळना अध्यक्ष आसित वोरानुं राजीनामुं मांगी पकड़ायेलानुं जाहेरमां सरघस काढवा विद्यार्थियों मांग करी रह्या छे। भर्ती कौभांड माटे जवाबदार आसित वोरा राजीनामानी मांग विद्यार्थियों द्वारा सतत करवामां आवी रही छे। ईशान गोरे कई जग्याए शा माटे विरोध જે એક લાખની પરીક્ષાનું પેપર લીક થયું એમ મુદ્દે આજે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત અને ગુજરાત દ્વારા ઠેર ઠેર પ્રદર્શન કરીને વિરોધ કરવામાં આવ્યો છે। શું માંગ છે આપ? અમારી માંગ માત્ર એ જ છે કે જે પણ કર્મીઓ આમાં સંડોવાયેલા છે, જે પણ રાજકીય કર્મીઓ આમાં સંડોવાયેલા છે, એના વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવામાં આવે, એના વિરુદ્ધ જે પણ કલમો લગાડવામાં આવે એ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવામાં આવે અને એ લોકોનું જાહેરમાં સરઘસ કાઢીને એ લોકોને વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળે તે માટે પગલાં લેવામાં આવે। વારંવાર પેપર ફૂટી રહ્યા છે તો શામ સરકાર દોષિત કેવી ગણાય આમાં? એક વિદ્યાર્થીની દ્રષ્ટિએ હોતા એવું લાગે છે કે પેપર ફૂટવા માટે રાજકીય પરિબળો અને આ સરકારનો જ હાથ છે। જો યોગ્ય રીતે પેપરની પેપર ફાળવવામાં આવે તો કોઈ પણ પ્રકારે પેપર લીક થવાના પગલાં લેતા નથી, પણ કોઈ પણ રાજકીય પરિબળો કાંઈને અસર કરીને પેપર ફૂટવામાં સંડોવાયેલા હોય એવું અમને જાણવા મળી રહ્યું છે। માંગ સંતોષવામાં નહીં આવે તો જો આસિત વોરા અને એની સાથે સંકળાયેલા કર્મીઓ ઉપર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે અને માંગ સંતોષવામાં નહીં આવે તો સિવાય એસે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરત અને ગુજરાત દ્વારા ગુજરાતના ઠેર ઠેર ખૂણે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને જ્યાં સુધી 38,000 વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ જારી રાખવામાં આવશે। રમેશ ગલચર, જનસાક્ષી ન્યૂઝ, સુરત।